રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત અગણોસિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડ વર્ષ બે હજાર ચોવીસના એમઓયુ એટલે કે હસ્તાક્ષર પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ વેરા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિનીત જૈન હિન્દી ફિલ્મ અભિનેતા શ્રી ટાઈગર શ્રોફ મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી વર્લ્ડ વાઇડ મીડિયાના સીઇઓ શ્રી દીપક લાંબા મારા સાથી સૌ મંત્રીશ્રીઓ પ્રવાસન સચિવ શ્રી હરીશ શુક્લા ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય એટલે કે વિકાસનું રોલ મોડલ બન્યું છે અને વિકાસના રોલ મોડલ તરીકે રાજ્ય ઉદ્યોગ વેપાર માટે દેશ વિદેશના રોકાણકારોનું બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ પણ સાથે સાથે બન્યું છે હવે ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ગુજરાતના સ્ટ્રેટેજિક ટુરિઝમ લોકેશન્સ તરફ આકર્ષાય છે એ દિશામાં ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડવાઈડ મીડિયા એક નવતર કદમ આજે માંડી રહ્યા છે ગુજરાતને આંગણે પ્રથમવાર ફિલ્મ ફેર એવોર્ડ આયોજન માટેના એમઓયુ આજે થયા છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી પોતાના ટુરિઝમ લીગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ એમઓયુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે એવો મને વિશ્વાસ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે ગુજરાતનો વૈભવશાળી વારસો ઐતિહાસિક પ્રાકૃતિક સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર વગેરે જેવા પ્રવાસન આકર્ષણને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપરાંત ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતને પ્રમોટ કરવાની સરકારની નેમ છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતની એકતા અને અખંડતાનું ભવ્ય પ્રતિક છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે ફિલ્મો ભાષા પ્રાંતના સીમાવાળા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોને સ્પર્શે છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની હજારો તકોનું સર્જન કરે છે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ હોસ્પિટ હોસ્પિટાલિટી ટ્રાન્સપોર્ટેશન સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે ફિલ્મ જગતના લોકો ગુજરાતની મહેન મહેમાનગતિની સાથે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આકર્ષણ પ્રવાસન સ્થળોનો આનંદ પણ માણી શકશે પરિણામે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું પણ સર્જન થશે રાજ્યમાં ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ગુજરાત ફિલ્મ ફિલ્મી ઇન્વેસ્ટિંગ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી પણ અમલમાં મૂકી છે જેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની ગયું છે એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બનશે આજે વર્લ્ડ વાઇડ મીડિયા ફિલ્મ ફેર સાથે સાઇન થયેલા આ એમઓયુ એ દિશાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે આ એમઓયુ અને ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડ્સ ઇન્વેસ્ટના આયોજનથી ગુજરાતની મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકેની છાપ મજબૂત થશે એવો મને વિશ્વાસ છે અને આ વિશ્વાસ સાથે હું વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત